જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના 20 કરોડના ખર્ચે બની રહેલ ચાર માર્ગીય રોડની કામગીરીમાં અત્યારથી જ ભ્રષ્ટાચારના આક્ષેપ થવા લાગ્યા. રૂપિયા 20 કરોડના માતબર ખર્ચે બની રહેલા અને નાના મોટા અનેક વાહનોથી સતત ધમધમતા આ માર્ગની એક બાજુની સાઈડ પર 2 થી 3 ફૂટ સુધી ખોદકામ કરવામાં આવ્યું હતું, જ્યારે હવે બીજી બાજુ સાઈડનું ખોદકામ ચાલી રહ્યું છે, જેમાં માત્ર 1 ફૂટ જેટલું જ ખોદકામ કરી કામ પૂરું કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જે સામે તવરાના ગ્રામજનોએ સતર્કતા દાખવી અહીંથી રેતી ભરેલા ભારે વાહનો સહિત અન્ય ભારે વાહનોની અવર જવર થતી હોય છે, ત્યારે તેને ધ્યાને લઈ જવાબદાર અધિકારીઓ આ કામગીરી નક્કી કરેલ ધારાધોરણ મુજબ થાય છે કે કેમ તે તપાસ કરવા તેમજ એન્જિનિયરની ઉપસ્થિતિમાં આ કામગીરી થાય તેવી પણ માંગણી કરી છે. વર્ષોથી જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના બિસ્માર બનેલ રોડથી અહીંથી પસાર થતા વાહન ચાલકો તેમજ રહીશોને ભારે હાલાકી પડી છે, ત્યારે હવે લાંબા સમય બાદ જ્યારે રોડ બની રહ્યો છે તે ગુણવત્તાયુક્ત બને તે આવશ્યક છે. આપને માર્ગ અને મકાન કચેરીને જણાવવા માંગુ છું કે આપણે જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના રસ્તાની જે કામગીરી ચાલી રહી છે તો તેમાં એક સાઈડ પર જે ખોદકામ કરી અને મટીરિયલ પૂરી અને લગભગ 2-2.5 ફૂટની ઉપર ખોદકામ કરીને વ્યવસ્થિત કર્યું છે અને બીજી બાજુ જે કામ કરે છે એ કામમાં અમને એમ લાગે છે કે ઘણું જ ઓછું ખોદકામ થઈ રહ્યું છે. તેમાં મટીરિયલ કેટલું પૂરશે તો કચેરીને જણાવવા માગુ છું કે વ્યવસ્થિત આવી અને એન્જિનિયર ચકાસણી કરે અને ખોદકામ વ્યવસ્થિત કરાવી અને મટીરિયલ પૂરે. કારણ એ છે કે શુક્લટી તરફથી જે રેટીની ગાડીઓ અને એ બધા હૈવા ચાલે છે તો આનું જે પુરાણા જેટલું નહીં થાય તો એ બેસી જશે અને ટકલાટી રોડ બનવાનું વહી રહે છે અને તૂટી જશે. માટે યોગ્ય ઘટતું કરવા મહેરબાન થશો એવી અમે તવરા ગામના રહીશો અપેક્ષા રાખીએ છીએ.